સવાલ છે કે ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય, તો આ સવાલ મહદઅંશે ટાઈપ ટુ ડાયાબિટીસને લગતો છે. ડાયાબિટીસના મોટા મોટા બે પ્રકાર, ટાઈપ વન ડાયાબિટીસ અને ટાઈપ ટુ ડાયાબિટીસ. એમાંનો ટાઈપ વન ડાયાબિટીસ એ ઓટો ઇમ્યુન ડાયાબિટીસ છે. ઓટો ઇમ્યુન ડાયાબિટીસ એટલે શરીરની રોગ પ્રતિકારક શક્તિના કોષો, શરીરની રોગ પ્રતિકારક શક્તિના કોષો શરીરના જ બીજા નોર્મલ કોષો પર હુમલો કરે. આ કેસમાં જો શરીરની રોગ પ્રતિકારક શક્તિ પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડના કોષો, બીટા પ્રકારના કોષો કે જે ઇન્સ્યુલિન પેદા કરે છે એના પર હુમલો કરે તો એ કોષો નાશ પામે. એ કોષો નાશ પામે એટલે ઇન્સ્યુલિન પેદા ન થાય અને વ્યક્તિને ટાઈપ વન ડાયાબિટીસ થાય. ટાઈપ વન ડાયાબિટીસ સાધારણ રીતે બાળપણમાં જ જોવા મળે છે, એટલે નાની વયે થતો ડાયાબિટીસ અને વધારે પડતા ખોરાકને કોઈ લેવા દેવા, વધારે પડતા ગળ્યા ખોરાકને કોઈ લેવા દેવા છે નહીં. આ એક ઓટો ઇમ્યુન પ્રોસેસ છે. હવે આપણે આવીએ ટાઈપ ટુ ડાયાબિટીસ પર. ટાઈપ ટુ ડાયાબિટીસ એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે થાય છે, ખાસ કરીને મેદસ્વી વ્યક્તિઓમાં જેમાં શરીરમાં વિસેરલ ફેટ અને સબક્યુટેનિયસ ફેટનું પ્રમાણ વધારે હોય, લીવરમાં ચરબી જમા થયેલી વધારે હોય. તો એવા દર્દીઓમાં જે સ્વાદુપિંડમાંથી નોર્મલ માત્રામાં જે ઇન્સ્યુલિન પેદા થાય છે એ ઇન્સ્યુલિન પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકે નહીં, એ ઇન્સ્યુલિનની કાર્યદક્ષતા ઘટેલી હોય, આને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. તો ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. હવે લાંબા ગાળા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને ઉપર જઈને શરીરનું ગ્લુકોઝ, લોહીમાં શર્કરાનું પ્રમાણ નોર્મલ રાખવા માટે સ્વાદુપિંડ ઉત્તરોત્તર વધારે ને વધારે માત્રામાં ઇન્સ્યુલિન પેદા કરે. લાંબા સમય સુધી જો ઇન્સ્યુલિન વધારે ને વધારે પેદા થાય તો એક સમય એવો આવે કે આ સ્વાદુપિંડના કોષો થાકી જાય અને સરવાળે શરીરમાંથી ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટવા લાગે. એટલે વધારે પડતું ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થતો નથી, પણ જો વધારે પડતો ખોરાક લેવાથી, વધારે પડતો ગળ્યો ખોરાક લેવાથી તમારું શરીર મેદસ્વી થયું હોય, આંતરડાની આસપાસ, ચામડીની નીચે, લીવરમાં જો ચરબી વધારાની જમા થઈ હોય તો એ લાંબા ગાળે ડાયાબિટીસનું કારક બની શકે ખરું, પણ ગળ્યું ખાઓ એટલે ડાયાબિટીસ આવે એવું છે નહીં. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ